એટલે હવે આપણે આગળ જે આપણા રેશિયોઝ છે જે ફાઇન્ડ આઉટ કરવાના છે એ આપણે એક પછી એક ધ્યાનમાં લઈએ. તો સૌથી પહેલાં તમને નેટ પ્રોફિટ રેશિયો આપેલો છે. આપણને ખબર જ છે વેરી સિમ્પલ કે ભાઈ નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100. હવે આમાં આપણને બધાને ખબર છે કે બે પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. પહેલો પોઈન્ટ છે એ છે આ આફ્ટર ટેક્સ હોવો જોઈએ પ્રોફિટ, ઓકે. અને સેકન્ડ પોઈન્ટ શું છે, એક પણ અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી અથવા તો કેપિટલાઇઝ પ્રોફિટ લોસ હોવા જોઈએ નહીં. આ બધી આઈટમ છે એડ માઇનસ થયેલી હોવી જોઈએ. તમે જોવા જાઓ તો આમાં આપણને એવો કોઈ એડજસ્ટમેન્ટ આપેલો નથી, નથી એવું કોઈ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું. રેડીમેડ તમને નેટ પ્રોફિટ આપેલો છે એટલે આમાં કોઈ કેલ્ક્યુલેશન આવતી નથી. એટલે કે 40,000 જુઓ બેલેન્સ શીટની નીચે તમને આપેલા છે રકમમાં. અને સેલ્સ છે એ તમારું 2 લાખ રૂપીસ મલ્ટીપ્લાય બાય 100 કરો, તમારો આન્સર આવી જશે 20%. પછી આગળ સેકન્ડ પોઈન્ટ તમે ચેક કરશો તો નેટ પ્રોફિટ પછી આપણે કરંટ રેશિયોઝ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કરંટ રેશિયોમાં આવી જાઓ. હવે જે પણ કરંટ રેશિયો આપ્યો એનો આપણને ફોર્મ્યુલા ખબર જ છે, કરંટ એસેટ્સ ડિવાઇડેડ બાય કરંટ લાયાબિલિટીસ. હવે કરંટ એસેટ છે એ આપણે ચેક કરીએ તો તમને જે આપેલું છે એ બેંક બેલેન્સ આપેલું છે 26,000. હવે જો આ રીતે ન જોવું હોય તો આપણી પાસે ઓલું રીએરેન્જ કરેલો ડેટા છે અવેલેબલ જ છે, એટલે ન આવી રીતે દેખાડો તોય ચાલે, પણ રીએરેન્જમેન્ટ હોય ત્યારે ખાસ યાદ રાખજો. તમે એ રીતના બેલેન્સ શીટ ગોઠવીને બનાવી આપી હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. તો આપણે ચેક કરીએ તો 91,000 આપણી આગળ રેડીમેડ અવેલેબલ જ છે ને કરંટ લાયાબિલિટીસમાં 22,000. તમે રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરો તો 4.14 આન્સર આવે છે ઇઝ ટુ 1, ઓકે. અહીંયા 20% આવતું. આવા બોક્સિસ છે એ કરવા એક્ઝામમાં, તો ફટાફટ માર્ક આપી દે પેપર ચેક કરનાર, ઓકે. પછી પ્રોપ્રાઇટરી રેશિયો, પ્રોપ્રાઇટરી રેશિયોની ફોર્મ્યુલામાં પ્રોપ્રાઇટર્સ ફંડ ડિવાઇડેડ બાય ટોટલ રિયલ એસેટ એવું કાંઈક હતું, હા એમ જ છે. ચલો ટોટલ રિયલ એસેટ મલ્ટીપ્લાય બાય 100. ટોટલ રિયલ એસેટ એટલે આપણને ખબર જ છે બેલેન્સ શીટનો જે ટોટલ થતો હોય, અને એમાંથી કોઈ ફિક્સિશિયસ એસેટ હોય જેમ કે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે, પ્રિલિમિનરી એક્સપેન્સ છે, એ તમારે માઇનસ કરી નાખવાનું. હોપફુલી આ સમમાં એવી કોઈ વસ્તુ અંદર આપણને આપેલી નથી. તો પ્રોપ્રાઇટર્સ ફંડમાં તમારે બે જ વસ્તુ ધ્યાનમાં લેવી પડે, એક તમારી ઇક્વિટી શેર કેપિટલ 1 લાખ રૂપીસ, અને પ્લસ તમે ચેક કરો તો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ તમારું 69,000 આપેલું છે. બેલેન્સ શીટમાં તમે ફિક્સિશિયસ એસેટ માઇનસ કરો પણ આ સમમાં એવું કંઈ આપેલું નથી, 291,000 તમારો જે બેલેન્સ શીટનો ટોટલ છે એ જ તમારી ટોટલ રિયલ એસેટ બની જશે. ચેક કરવા જાઓ તો 58.08 આનો આન્સર આવે છે, ઓકે. એઝ પર બુક્સ છે એ આપણે કરી નાખીએ છીએ. હવે આગળ વધીએ તો પ્રોપ્રાઇટરી રેશિયો પછી તમને આગળનો જે રેશિયો આપેલો છે એ છે ડેટર્સ રેશિયો. તો ડેટર્સ રેશિયો તે આગળનો છે, એની ફોર્મ્યુલા આપણને આપેલી જ છે, આપણને ખ્યાલ જ છે ફોર્મ્યુલા શું છે એ, ઓકે. હવે સેજ કેમેરો છે એ આ બાજુ ફેરવી નાખીએ એટલે તમને દેખાવા માંડે. ડેટર્સ રેશિયોની ફોર્મ્યુલા શું, તો કે આપણને ખબર જ છે કે ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ, ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ
divided by credit sales multiplied by number of working days in a year. ओके હવે જુઓ તો ડેટર્સ આપણી પાસે ડેટર્સ છે અવેલેબલ છે 11000 રૂપિયા બિલ્સ રિસીવેબલ છે એ આપણા 4000 રૂપિયા હવે સેલ્સ માં કોઈ ક્લેરિફિકેશન નથી જે સેલ્સ છે એ બધું તમારે ક્રેડિટ સેલ સમજી લેવાનું એટલે કે 2 લાખ રૂપિયા નંબર ઓફ ડેઝ છે એ આપણે જો બ્રેકેટ માં ઉપર આપી દીધા 360 ડેઝ આમ જોવા જાવ તો 14000 15,000 divided by 2 lakh multiplied by 360 days 27 days tamaro answer thai okay la bahu shant magaj rakhine thodok thodok tame ganatri karta jao lagbhag ama kai problem aavta nathi have jo working capital turnover che e joi liye to working capital turnover આપણી પાસે દરેક વસ્તુ છે અવેલેબલ છે કે ભાઈ સેલ્સ છે તો કે 2 લાખ રૂપિયા છે અને આપણી નેટ વર્કિંગ કેપિટલ જો આપણે બેલેન્સ શીટમાં ફાઇન્ડ આઉટ કરેલી છે જુઓ ઓલું જે રીઅરેન્જમેન્ટ કર્યું એમાં 69,000 રૂપિયા ઓકે તો એમાં 2.9 ટાઈમ્સ એવો આન્સર આવે છે અહીંયા ટાઈમ્સમાં આવે ઓલો જે આપણે કેમ આપણે સ્ટોક ટર્નઓવર રેશિયો આવતો એ જ રીતના આમાં વર્કિંગ કેપિટલ ટર્નઓવરનો રેશિયો છે એ આપણને આપેલો બેનિફિટ શું થાય બેનિફિટ એટલો જ થાય આનાથી કે તમારી વર્કિંગ કેપિટલનો તમને ખ્યાલ આવે કે ભાઈ હાઉ મેની નંબર ઓફ ટાઈમ્સ તમે તમારી કેપિટલને મૂવ કરો છો ઓકે બિઝનેસમાં જેટલી તમારી મૂવમેન્ટ વધારે એટલી ખબર પડે કે તમારું બિઝનેસમાં વોલ્યુમ છે એ વધારે છે વોલ્યુમ મીન્સ તમે કેટલી પરચેસ સેલ કરો છો અથવા તો કઈ ઝડપે તમે ટ્રાન્ઝેક્શન કરો છો એ વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયોથી ખ્યાલ આવે આપણને એટલે કે બિઝનેસ એક્ટિવિટીનો તમારે આઈડિયા જોતો હોય તો વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો છે એ યુઝફુલ થાય બાકી તો બધા રેશિયોઝ છે એ એઝ યુઝ્યુઅલ કોઈ વસ્તુ આમાં નવી હતી નહીં પણ આ એક નવો ટર્નઓવરવાળો રેશિયો હતો તો એ એક આપણે ધ્યાનમાં લેવાનો છે બાકી આ અહીંયા આગળ આપણે આ જે લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ઓકે જોઈ લઈએ એક વખત